नमस्ते विद्यार्थियों, धोरण 7 विषय गणित स्वाध्याय 6 त्रिकोण अने तेना गुणधर्मो अपने एना मुद्दा विषे चर्चा करी, जेमा त्रिकोण नी केटली बाजुओ केटला खूणा, एना कुल अंगो केटला छे, बाजुओना आधारे केटला प्रकार, खूणाओने आधारे केटला प्रकार, कया कया अने दरेकनी व्याख्या सहित आपणे समजूती मेळवी। उपरांत आपणे त्रिकोणनी मध्यगा अने त्रिकोणनो वेध तथा त्रिकोणना बहिष्कोण विषे पण समज मेळवी। हवे आपणे चोपड़ीमां स्वाध्याय 6.1 जोईए। दाखला नंबर 1 कीधुं छे के त्रिकोण पी क्यू आर मां डी ए रेखाखंड क्यू आरनું मध्यबिंदु छे, जे आपणने આકૃતિમાં દેખાય છે। આ બિંદુ ડી એ રેખાખંડ ક્યુ આરનું મધ્યબિંદુ છે, તો એમાં રેખાખંડ પીએમ એને શું કહેવાય? તો રેખાખંડ પીએમ તમે જોઈ શકો છો અહીંયા લંબ રેખાખંડ છે, એટલે એને ત્રિકોણનો વેધ કહેવાય અથવા રેખાખંડ પીએમને ઊંચાઈ પણ કહી શકાય। ત્યાર પછી રેખાખંડ પીડી એ શું છે? તો રેખાખંડ પીડી એ મધ્યગા છે એવું કહી શકાય, કારણ કે ડી બિંદુ એ રેખાખંડ ક્યુ આરનું મધ્યબિંદુ છે। અને ત્રીજું પૂછ્યું છે ક્યુએમ બરાબર એમઆર છે, એટલે ક્યુએમ એટલે આટલો ભાગ અને એમઆર એટલે આટલો ભાગ સરખો છે, તો કહેવાય ના। પડી ગઈ સમજ? ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેના માટે કાચી આકૃતિ દોરો। તમને હું એક સમજાવું છું, બીજા બે ઓટોમેટિક આવડે એવા છે, એ જાતે દોરવાના છે। કે ત્રિકોણ ABCમાં રેખાખંડ BE મધ્યગા છે એની આપણે કાચી આકૃતિ દોરીશું। તો એની આકૃતિ આવી આવે કે મેં ત્રિકોણ ABC દોર્યો છે, જેમાં આ રેખાખંડ AC પર E બિંદુ બરાબર મધ્યભાગમાં છે, તો રેખાખંડ BEને આપણે એની મધ્યગા કહી શકાય। એવી જ રીતે બાકીના બે પ્રશ્નો છે, એની પણ આકૃતિ તમારે જાતે દોરવાની છે, સહેલું છે, બરાબર। ત્રીજો પ્રશ્ન છે, આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે। હવે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે એની બંને બાજુઓ સરખી છે, બંને બાજુ સરખી હોય તો તેની મધ્યગા અને વેધ પણ સમાન હોય છે, તમારે આકૃતિ દોરીને ચકાસવાનું, બરાબર છે। હવે ધ્યાન આપજો, સ્વાધ્યાય 6.2 જોઈએ, જેમાં દાખલા નંબર 1 કહે છે નીચેની આકૃતિઓમાં બહિષ્કોણ એક્સનું માપ શોધો। તો ધ્યાન આપો, અહીં તમને હું મૌખિક સમજાવું છું પણ કેવી રીતે ગણતરી કરવાની એ પણ સમજાવું છું અને ખ્યાલ આવવો જોઈએ। અહીં આપણને ત્રિકોણ આપ્યા છે, એમાં બે ખૂણાના માપ આપ્યા છે અને એનો બહિષ્કોણ એક્સ છે, એનું માપ આપણે શોધવાનું છે। તો કેવી રીતે શોધીશું ધ્યાન આપો। સૌથી પહેલાં આપણને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। અહીંયા 2 ખૂણાના માપ 50 અંશ અને 70 અંશ આપ્યા છે, એટલે એ બંનેનો સરવાળો કરીશું એટલે 120 અંશ થશે, અને ત્રણેયના માપનો સરવાળો 180 થાય છે એટલે 180માંથી 120 બાદ કરીએ એટલે અહીં આવશે જવાબ 60 અંશ। હવે આ 60 અંશ આવશે તો આ અને એનો બહિષ્કોણ જે છે એ બંને વચ્ચે તમે જુઓ રૈખિક જોડ બનાવે છે, અને રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે જેનો સરવાળો 180 અંશ હોય છે, તો 180માંથી અહીં 60 અંશ બાદ કરીએ એટલે અહીં જવાબ આવશે 120 અંશ। પડી ગઈ સમજ? બીજો દાખલો જુઓ, એક ખૂણાનું માપ આપ્યું છે 65 અંશ, બીજા ખૂણાનું માપ 45 અંશ, તો તેના બહિષ્કોણનું માપ આપણે શોધવાનું છે। તો આગળના જ દાખલાની જેમ આ બંને ખૂણાના માપનો સરવાળો કરીશું, તો 5 5 10 સુધી પડી 1 6 4 10 1 11, આ બંનેનો સરવાળો થશે 110 અંશ, અને ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે, તો ત્રીજા ખૂણાનું માપ શોધવા માટે આપણે 180માંથી અહીંયા મારે 110 બાદ કરવા પડશે એટલે અહીં જવાબ આવશે 70 અંશ। હવે આ 70 અંશ છે તો તેનો બહિષ્કોણ એક્સ કેટલો થાય? તો 180માંથી 70 બાદ કરો એટલે 110 અંશ થાય। એવી રીતે ત્રીજો દાખલો, એમાં પણ આ જ રીત છે, બે ખૂણાના માપ આપ્યા છે 30 અંશ અને 40 અંશ, એ બંનેનો સરવાળો કરીએ એટલે 70 અંશ થાય, તો ત્રીજા ખૂણાનું માપ 110 અંશ થાય, અને ત્રીજા ખૂણાનું માપ 110 અંશ થાય તો એના બહિષ્કોણનું માપ 180માંથી 110 બાદ કરીએ તો જવાબ આવે 70 અંશ, બરાબર છે। હવે ચોથો દાખલો જોઈએ, બંને ખૂણાના માપ 60 આપ્યા છે એટલે બંનેનો સરવાળો 120 અંશ થશે,
तो त्रीजा खूणानुं माप 180 120 अंश बाद थाय एटले 60 अंश, तो अनुमाप 60 अंश आवशे। अने आ बंने बहिष्कोण रचे छे अहींया, तो 180 हूँ 60 बाद करीश एटले आनो जवाब आवशे 120 अंश। एवी रीते चौथो दाखलो छे के तमने 50 अने 50 अंश आप्या छे एटले 100 अंश थाय, तो त्रीजा खूणानुं माप 180 100 अंश बाद करीए तो जवाब आवे 80 अंश। अने आ 80 अंश छे तो एना बहिष्कोणनुं माप आवशे 100 अंश। पड़ी गई समझ? तो ए रीते अहीं बे खूणाना माप आप्या हशे तो एना बहिष्कोणनुं माप आपणे शोधता शीखवानुं छे। हवे बीजो दाखलो जोईए के नीचेनी आकृतिओमां अंदरना अज्ञात खूणा एक्सनुं माप शोधो। विद्यार्थीओ, तमे આગળના દાખલામાં જોઈ ગયા કે બે ખૂણાના માપ આપ્યા હોય તો એના ઉપરથી આપણે એના બહિષ્કોણનું માપ શોધવાનું હતું। અહીં દરેક દાખલામાં એક ખૂણાનું માપ અને બીજા બહિષ્કોણનું માપ આપ્યું છે, તો આપણે એક્સનું માપ શોધવાનું છે। તો શું કરીશું, ધ્યાન આપો। સૌથી પહેલાં અહીં બહિષ્કોણનું માપ 115 અંશ છે, તો આ રીતે આ ખૂણા આ બંને રેખિક જોડ બનાવે છે, તો 180 115 અંશ બાદ કરીશું એટલે અહીં આવશે 65 અંશ। એટલે બે ખૂણા મળી ગયા, 50 અંશ અને 65 અંશ, એ બંનેનો સરવાળો કરો એટલે જવાબ આવશે 115 અંશ। અને હવે ત્રીજા ખૂણાનું માપ શોધવા માટે 180 115 બાદ કરો એટલે જવાબ આવશે 65 અંશ। તો આ અહીંયા જવાબ આવશે આપણે એક્સનું માપ 65 અંશ થાય। બીજો દાખલો જોઈએ, એક ખૂણાનું માપ આપ્યું છે 70, તેના બહિષ્કોણનું માપ 100 અંશ, તો આ એક્સ શોધો। તો આ 100 અંશ છે તો આ ખૂણો 80 અંશ થાય, આ 80 અંશ અને આ 70 અંશ એટલે બંનેનો સરવાળો કરો તો 150 અંશ, અને એક્સ શોધવો હોય તો 180 150 બાદ કરો એટલે 30 અંશ જવાબ આવે। ત્રીજો દાખલો જુઓ તમે, અહીંયા તો એક જ માપ આપ્યું છે, બહિષ્કોણનું માપ આપ્યું છે 125 અંશ, અને એક્સ શોધવાનો છે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા એક ખૂણો કાટખૂણો છે એટલે આપણે જાતે સમજવાનું એનું માપ કેટલું થાય 90 અંશ। તો આ 125 અંશ છે તો આ બંને રેખિક જોડ છે એટલે 180 125 બાદ કરીશું એટલે અહીંયા આવશે 55 અંશ। આ 90 અંશ છે, આ બંનેનો સરવાળો કરો એટલે 145 અંશ થશે, અને 3 સરવાળો 180 અંશ, તો એક્સ શોધવા માટે 180 145 બાદ કરીશું તો જવાબ આવશે 35 અંશ। ખ્યાલ આવી ગયો? એવી જ રીતે ચોથો દાખલો છે કે 60 અંશ અને બહિષ્કોણ આપ્યો છે 120 અંશ, તો એક્સ શોધો। હવે આ 120 અંશ છે તો અહીંયા 180 120 જાય એટલે 60 અંશ, અને આ બંને 60 છે તો ત્રીજો પણ 60 અંશ થાય, કારણ કે બંનેનો સરવાળો 120 અને 180 120 બાદ કરીએ તો 60 અંશ। આ રીતે બાકીના બે દાખલા પણ તમારે ગણવાના છે, સમજ ના પડે તો કહેજો। પડી ગઈ સમજ? આની પ્રેક્ટિસ કરવાની છે તો વધારે ખ્યાલ આવશે કે કેવી રીતે આપણને બે ખૂણાના માપ આપ્યા હોય તો કાં તો બહિષ્કોણનું માપ કાં તો ત્રીજા ખૂણાનું માપ શોધવાનું છે। બરાબર છે? તો તમે પ્રેક્ટિસ કરજો, આગળનું ફરી જોઈશું। અસ્તુ।